तथास्तु चेरिटेबल ट्रस्ट द्वारा अड़जन फायर स्टेशन में रक्षाबंधन पर्व की उजवणी करवामां आवी हती, जेमां बहनोए फायर ऑफिसर सहित फायर ब्रिगेडना जवानों ने रक्षारूपी राखड़ी बांधी हती, जेमां बहनोए फायर ब्रिगेडना जवानों ने दीर्घ आयुष्य अने खूब प्रगति करे तेवी भावनाओं प्रार्थना करी हती। भाई बहनना पवित्र तहेवारनी समग्र देशमां उजवणी थई रही छे। देशनी सरहद पर ढाल बनीने फरज निभावता आर्मीना जवानो होय के पछी शहेरमां आकस्मिक आपदा परिस्थितिमां लोकोनी सेवा अने रक्षा माटे खड़ेपगे रहेता पोलीसना જવાનો અને ફાયર બ્રિગેડના જવાનો રક્ષાબંધનની ઉજવણી માટે જઈ શકતા નથી ત્યારે સામાજિક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલી બહેનો દ્વારા યોદ્ધાઓ માટે રક્ષારૂપી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરતા હોય છે। ત્યારે ગતરોજ સુરત શહેરમાં તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાજલ ત્રિવેદી કુંડલિયા દ્વારા સુરતના અડજણ ફાયર સ્ટેશનના રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાજલબેન સાથે અન્ય બહેનોએ પણ અડજણ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર ઓફિસર સંપત સુથાર તથા સબ ફાયર ઓફિસર ગિરીશ સેલર, દુર્ગેશ લોનકર સહિત ફાયર બ્રિગેડના જવાનોએ રક્ષારૂપી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે તેઓના દીર્ઘ આયુષ્ય માટે તથા ખૂબ આગળ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી। રક્ષાબંધન ભાઈ બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે। ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે। માત્ર આ એક જ એવો તહેવાર છે કે જે દિવસે બહેનોનું વધારે મહત્વ હોય છે। દેશના દરેક ખૂણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે, પરંતુ તેની ઉજવણી રીત અને તેનું નામ જ અલગ હોય છે। ઉત્તર ભારતની અંદર કંજરી પૂર્ણિમાના નામથી ઉજવાય છે, ત્યાં પશ્ચિમમાં આને નારિયેળી પૂર્ણિમા નામથી ઉજવાય છે। ઇતિહાસમાં એવું જ માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા ઇન્દ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજિત થયા હતા ત્યારે ઇન્દ્રાણીએ તેમનું રક્ષાસૂત્ર બાંધ્યું હતું, જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે। એક વખત ભગવાન શ્રીકૃષ્ણ શેરડી ખાઈ રહ્યા હતા ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું હતું। આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારીને ફાડીને શ્રીકૃષ્ણની આંગળીએ બાંધી દીધી હતી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો અને આજીવન તેને નિભાવતા રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।